गणपति महाराज ने गणेश चतुर्थी छे तेवामां विघ्नहर्ता गणपति महाराज नु ध्यान धरवाथी ज तमाम विघ्न दूर थाय छे। तेवा एक विघ्नहर्ता दुंदाळा देव गणपति महाराज नु मंदिर सिद्धि विनायक मंदिर राजकोट जिल्लाना डाक गाममां आवेलुं छे। सिद्धि विनायक देव नु पौराणिक मंदिर ज्यां गणपति महाराज ने पत्र लखीने पोताना दुख जणावो एटले गणपति महाराज भक्तोना दुख दूर करे छे। राजकोटथी अंदाजीत 140 किलोमीटर दूर अने उपलेटाथी 30 किलोमीटर दूर उपलेटा तालुकामां आवेला ढाक गाममां एक अद्भुत गणेशजीनुं मंदिर आवेलुं छे। आ गणेशजीनो महिमा अपरंपार छे। प्रथम तो गणेशजीना आ मंदिरनो इतिहास जाणवा जेवो छे अने गणेशजीना आ मंदिरनी उत्पत्ति अंगे जोईए तो आ गणेश मंदिर अने गणेशजी स्वयंभू उत्पन्न थयेला छे। अहीं 5000 वर्ष पहेला पांडवो तेना अज्ञातवास दरमियान गणेशजीनी मूर्ति पूजा करता हता। अंदाजित 5000 वर्ष जूना पौराणिक आ मंदिरमां गणेशजी सिंहनी सवारी पर बिराजमान छे। लोकवायका अने पुराणों अनुसार दरेक युगमां गणेशजीनुं वाहन अलग अलग छे। ते मुजब सिंहना वाहन पर बिराजमान गणेशजी पूरा भारतमां के जोवा नथी मळता। ज्यारे सफेद आंकड़ाना गणेशजी जोवा मळता ए अलौकिक छे। अहीं मंदिरनी समग्र शिव परिवार बिराजमान छे। आ मंदिर साथे अनेक लोकवायकाओ जोड़ायेला छे, जेमां एक छे के जो कोई भक्त मुश्किलमां होय अने ढाकमां बिराजता गणेश महाराजने पत्र लखे अने ए पत्र पुजारीजी गणेशजी सामे वाचे अने भक्तोनी मुश्किली पत्र द्वारा जणावे एटले तरत ज गणेशजी भक्तनी तमाम मुश्किलीओ दूर करे छे। ढाक गाममां आवेला गणेश मंदिर एक भारतनुं खूब ज विशिष्ट मंदिर छे, कारण के भारतनुं एकमात्र एवुं मंदिर छे ज्यां आंकड़ामांथी उत्पन्न थयेला गणेशजीनी स्थापना कराई। एक लोकवायका मुजब अहीं 200 वर्षे जे आंकड़ो आवेलो छे तेना मूळमां गणेशजी स्वयं उत्पन्न थाय छे, तेने अहीं मंदिरमां स्थान आपवामां आवे छे। ભારતભરમાં આવેલા તમામ ગણેશજીના મંદિરમાં આ મંદિર ખરી રીતે સિદ્ધિ વિનાયક દેવનું મંદિર ગણાય છે, જેના દર્શન માત્રથી જ તમામ દુઃખ દૂર થાય છે। ભારતમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીના અનેક મંદિરો આવેલા છે, જે ઢાકનું ગણેશજીનું મંદિર અનોખું છે। અહીં ભક્તો પોતાની તમામ મુશ્કેલીઓ ગણેશજીને એક પત્ર લખીને મોકલી શકે છે, જેમાં એકમાત્ર કવર મુશ્કેલી લખીને કવર પર એટલું જ સરનામું લખે કે ગણેશ મંદિર ઢાક, એટલે એ પત્ર સીધો ગણેશ મહારાજના ચરણોમાં અને પૂજારી આરતી બાદ ભક્તોના પત્રો ગણેશ મહારાજને સંભળાવે છે। જે કોઈ ભક્તોને પોતાની ખુશીના સમાચાર આપ્યા હોય, કોઈએ પોતાની મુશ્કેલી હલ કરવા ગણેશજીને વિનંતી કરી હોય, આ તમામ પત્રો ગણેશ મહારાજ સાંભળે અને ભક્તોની મુશ્કેલી દૂર કરે છે। આવા ગણેશજીના દર્શન કરવાથી જ દૂર દૂરથી ભક્તો આવે છે। ભક્તોએ ગણેશજી મહારાજને જે કંઈ મનોકામના હોય તે પૂરી કરે છે। જય ગજાનંદ ગણપતિ મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં આવતા દુઃખ દર્દ દૂર કરે તેવી ગણપતિ મહારાજ પાસે પ્રાર્થના કરવામાં આવી છે। નામ છે, મારું નામ રણજીતસિંહ છે, હું ગદેથણનો રહેવાસી છું। અહીંયા દર મંગળવારે હું દર્શન ગણપતિને આવું છું અને મારું કામ સફળ થાય છે અને અહીંયા કોઈ પણ આવે એનું કમે ટપાલ દ્વારા અહીંયા જાણ કરવામાં આવે છે, તો પૂજારી ટપાલ વાંચી સંભળાવે છે, પછી એમનો આભાર માનવામાં આવે છે। પછી કાલે અહીંયા ગણેશ ચતુર્થી છે, કાલે અહીંયા મોટો યજ્ઞ હોમાવન થવાનો છે, કટુંબ ભોજન છે, સાંજે બધાના જમણવાર છે, ભજન કીર્તન સાંજે રાખવામાં આવેલ છે ને અહીંયા કોઈ પણ આવે છે, આજુબાજુથી આવે છે, અમેરિકા, ઇંગ્લેન્ડ, લંડન, પછી આ ગુજરાતમાંથી ક્યાંય પણ મહારાષ્ટ્રમાંથી આવે છે, મુંબઈથી આવે, દિલ્હી આવે, કલકત્તાથી કોઈ પણ દર્શન આવે ને સૌની મનોકામના પૂરી થાય છે। મને અહીંનો સારો અનુભવ થયો છે। કેટલા વર્ષો જૂનું આ મંદિર છે? 600 વર્ષ જેવું 1008 લાડુનો મોદક યજ્ઞનું આયોજન કરેલ છે, ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન મંદિર તરફથી કરેલ છે। આ મંદિરની વિશેષતા શું છે? પવિત્ર દ્વારા કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ પોતાની મનોવ્યથા પોસ્ટનું એક કવર લઈ એની અંદર લખી નાખે, જે કંઈ મનોકામના હોય એ બધી લખે અને જવાબ જતો હોય તો ફોન નંબર લખે તો દાદા મંદિર તરફથી 2-2 મહિને જવાબ પણ મળી જાય છે। કેટલા વર્ષ આ જૂનું મંદિર છે, શું ઇતિહાસ છે? 5000 વર્ષ પહેલાંનું સ્વરૂપ છે દાદાનું અને સ્વયંભૂ પ્રાગટ્ય છે। કોઈ પણ ભક્તોને જે કંઈ મનોવી થાય દાદા પૂરી કરશે એવા ઘણા દાખલા એ મંદિર પાસે। દાદાની સિંહની સવારીનું શું કારણ? દરેક જગ્યાએ આપણે ઉંદરનું વાહન દાદાનું જોઈએ છીએ, અહીંયા દાદા સિંહ ઉપર બિરાજમાન થયેલા જોવા મળે છે। આ પશ્ચિમમુખી જે મંદિર છે એનો ઇતિહાસ શું છે? ઉત્તમ પ્રદર્શન જગમાં સુવા, GTV ન્યૂઝ, ઉપલેટા।